ઘણાય ભક્તો એવા છે જ આજે કે કથા સાંભળવા માટે એ એક્ઝેટ આપણી કથાનો ટાઈમ થાય પહેલાં બધું જ કામથી પરવારી જાય, ઠાકોરજી જમાડવાના તે બધું પરવારી, 5-10 મિનિટ પહેલાં બધું પરવારીને બધા એકસાથે લાઇનમાં કથા આવતા પહેલાં બેસી જાય ઘરે, લાઈવમાં કથા સાંભળવાની હોય તો પણ, અને કથાનો એક પણ શબ્દ મિસ થવા ન દે, પૂરેપૂરી કથા ઠેક સુધી સાંભળવાની, એક સ્થિર આસને બેસીને. એવા પણ ઘણા ભક્તો છે, અને ઘણીવાર આપણે ઘરે જ હોઈએ પણ ગાફલાઈમાં કે કંઈ આપણે હમણાં આજે કંઈક બીજા કામમાં ચડી ગયા તો કથા ભૂલાઈ ગઈ, અથવા તો કથા ચાલુ મૂકીને આપણે એની બાજુ કંઈ વૃત્તિ જ ના હોય, આપણે આપણી રીતે મસ્ત હોય આપણા કામમાં કે બીજું કંઈ કરવામાં, એની સાથે શું આવ્યું કથામાં કોઈ જ નહીં, અથવા તો કથામાં બેઠા તો થોડી વાર કથા બાજુ બેઠા, થોડી વાર પાછું બીજું કામ કર્યું, પાછા આવ્યા, આમ કે એવું કોઈ ઇમ્પોર્ટન્ટ હોય જ નહીં કે એટલો ટાઈમ આપણે ના કરીએ તો બખું બગડી જવાનું હોય, એને આપણે મેનેજ કરીએ કે આગળ પાછળ પછી તો થઈ શકે એમ હોય, એટલું ઇમ્પોર્ટન્ટ ના હોય કે અત્યારે આ જ સમયે કરવું જ પડે તો કરવું પડે, પણ એવું ન હોય તો આપણે બને એટલું આપણે એવો આગ્રહ રાખીએ કે ના કથાના ટાઈમ સુધી બીજું કંઈ નહીં, કથાના ટાઈમમાં કથામાં જ 100% ફોકસિંગ આપીને કથાના શબ્દો સાથે એમાં જીવની વૃત્તિ જોડીને કથા સાંભળવી છે, આવા ભાવ સાથે જો કથા સાંભળીએ તો કથાનું 100% ફળ આપણને જે છે મળે, કથાનો જે ફાયદો આપણા જીવમાં થવો જોઈએ એ થાય.